બેન શ્રી રમીલાબેન લોકસભાના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ સાહેબ અને આપણા ઈડર વિધાનસભામાંથી શ્રી રમણભાઈ વોરા, માંથી શ્રી વીડી ઝાલા સાહેબ અને પ્રાંતિજ વિધાનસભામાંથી શ્રી ગજેન્દ્રસિંહને વિનંતી કરીશ કે આપ શ્રી મંચસ્થ વંદે. આજના સાબરકાંઠા જિલ્લાના ભાજપના કાર્યાલયના ભૂમિપૂજનમાં આપણી વચ્ચે ઉપસ્થિત, તેના પરિણામ સ્વરૂપ આપણને ગુજરાતમાં વિધાનસભામાં 156 સીટની જીત મળી છે બદલ આપ સૌ આપનેવામાં આ જિલ્લો સાહેબ મોખડે રહ્યો છે. ગત વિધાનસભામાં 1323 બૂથમાંથી 443 બૂથ માઇનસ થયા છે અને એમાં અમારી તલોદની મંડળમાં કહું તો માત્ર આવને પદાધિકારીઓને સમજ આપવી, કાર્યકર્તા સાથેની વ્યવહારની સમજણ આપવી એવો ઉત્કૃષ્ટ કામગીરી માન્ય રત્નાકરજી આપણને સૌ. આ તબક્કે ઉપાધ્યક્ષા કુમારી કૌશલ્યા અન્ય પ્રદેશોની અંદર ખૂબ સારી રીતે કામગીરી કરી છે બદલ એમનું પણ ભાઈ શ્રી ભરતભાઈ અને રેખાબેનનું સ્વાગત કરું છું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ, પૂર્વ ધારાસભ્ય શ્રીઓ, સોશિયલ મીડિયાના કન્વીનર શ્રી, પ્રદેશ સંગઠનની, જિલ્લાની, મંડળની, મોરચાની સૌ ટીમનો આ તબક્કે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના સૌ મિત્રો, સહકારી ક્ષેત્રમાંથી પણ આપણી વચ્ચે શામળભાઈ, મહેશભાઈ, જેઠાભાઈ આપ સૌને જિલ્લાની ટીમ વતીથી સ્વાગત કરું છું. મિત્રો, આજના પ્રમુખો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત કરું છું. પણ વિશેષ રીતે જંદોર સંભાળ્યો તો
આજે આપણી વચ્ચે હયાત છે ત્યારે એમણે આપણે તાલીઓના નાદથી ખુદ હરકિશનભાઈ પણ ગલોડિયાથી મહામંત્રી તરીકે કામ કરેલું ભાઈ એવા સ્વર્ગસ્થ તારાચંદભાઈ જયેન્દ્રસિંહજી આ તમામને પણ આપણે આ તબક્કે યાદ કરીએ છીએ. ભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ તખત કોષાધ્યક્ષ હતો અને એક નિધિની રકમ એકત્રિત કરી હતી, પણ સમય અંતરે ત્યાર પછી ભાઈ અને એમની ટીમના હસ્તે થયું અને આજે આ ભૂમિ નિર્માણનું કામ આજે ભારતીય શાહ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એમણે પણ આ તબક્કે યાદ કરીએ છીએ. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય અરવિંદભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ, રણજીતસિંહ ચાવડા આ જમીનમાં એક સકારાત્મક વિચારસરણી કાર્યકર્તાની અંદર ઊભી થાય એના માટેનું વિધિસર રીતે આપણે સવારે પૂજન કરી અને પૂર્ણ કાર્યવાહી કરી છે, શિલાન્યાસ કર્યો છે ત્યારે આપ સૌને વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આ વર્ષે મિલેટ યર છે તે કહેતા ફરીથી આપ સૌનો આ તબક્કે ઉપસ્થિત રહેવા માટે જિલ્લાની ટીમ વતીથી સમજણ આપવી એવું ઉત્તસ્ત કામગીરી માન્ય રત્નાકરજી આપણને સૌને માર્ગદર્શન આપી રહ્યા ત્યારે એમનું પણ આ તબક્કે સ્વાગત કરું છું. માન્ય સ્વાગત કરીએ છીએ અને આપ શ્રી અત્રે પધારશો અને મંચ સમક્ષ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અરવલ્લી જિલ્લામાંથી પૂર્વ ધારાસભ્ય શ્રી વિનંતી કરીએ છીએ આદરણીય શ્રી જશુભાઈ નું સ્વાગત સંપન્ન કરશો. સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સહપ્રભારી શ્રી બેન રેખાબેન ચૌધરી અહીંયા ઉપસ્થિત આપણા સન્માન્ય વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડરના ધારાસભ્ય માન્ય રમણભાઈ વરા સાહેબ અહીંયા ઉપસ્થિત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત, સર્વે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખશ્રીઓ, સર્વે અહીંયા ઉપસ્થિત સહકારી આગેવાનશ્રીઓ, ઉપસ્થિત સર્વે પ્રદેશમાંથી પધારેલા આશિષભાઈ દવે, એ ઉપરાંત સર્વે મારા ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, એક આનંદની વાત હોય આપણા જિલ્લા માટે કે કોઈ પણ જયારે આપણું નાનું ઘર હતું અને હવે મોટું ઘર બનવા જઈ રહ્યું ત્યારે આજે બધાને ખુશીની વાત થાય અને આજે જિલ્લાના આજે બંને જિલ્લા હોય ત્યારે એમાંથી જિલ્લો જુદો પડ્યો, અરવલ્લીનું પણ કાર્યાલય બની ગયું અને આજે આપણું કાર્ય બન્યું ત્યારે આજના દિવસે સર્વેને મારી શુભકામના પાઠવું છું. ભારત માતા જય, વંદે માતરમ. આજે આપણા ભૂમિપૂજન વખતે એકત્રિત થયા છે ત્યારે મારે એક જ જિલ્લા ભાજપના નવીન કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે જેમની અધ્યક્ષતામાં નવીન કાર્યાલય બનવા જઈ રહ્યું છે એવા જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી જેડી પટેલ સાહેબ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, જિલ્લાના બંને પ્રભારીશ્રી ભાઈ શ્રી ભરતભાઈ, બેન શ્રી રેખાબેન, રાજ્યસભાના સાંસદ અને મારા વડીલ બેન શ્રી રમીલાબેન, જિલ્લાના સર્વે ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી રમણભાઈ સાહેબ કે જેમના નેતૃત્વનો લાભ અમને ગાંધીનગરમાં પણ મળે છે, ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લાની ટીમ, જિલ્લાના સહકારી આગેવાનો અને જિલ્લાના સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો, ખૂબ આનંદની વાત એ છે કે આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં આપણા કાર્યાલયોની જે વ્યવસ્થા હતી, જે તે સમયે કાર્યાલયો બન્યા ત્યારે સમયની પરિસ્થિતિને આધીન જે કાર્યાલયો હતા એ કાર્યાલયોનું કાં તો મોડિફિકેશન અથવા નવીન કાર્યાલયો બનાવવાની શરૂઆત સમગ્ર પ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં પ્રદેશ તરફથી જિલ્લાની ટીમને સતત આગ્રહ કરીને બનાવવાની જે કામગીરી થઈ રહી છે ત્યારે આજે એ જ ઉપક્રમે શ્રી જેડી પટેલ સાહેબના નેતૃત્વ નીચે સાબરકાંઠા જિલ્લા ભાજપના કાર્યાલયનું ખાતમુહૂર્ત પણ જમા થઈ રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષમાં 3-4 મિટિંગો, 3-4 બેઠકોમાં જેડી પટેલ સાહેબ અને એમની ટીમે આ કાર્યાલય બનાવવા માટે જે કંઈ વચ્ચે રસ્તાની મૂંઝવણો હતી, બાકીની આર્થિક મૂંઝવણો આ બધામાં એમના મજબૂતાઈથી
પાર્ટીનું કામ પણ કરી રહ્યા છે ત્યારે આપણા કાર્યકર્તાની ફોજ કેટલી હતી. અગાઉ રમણભાઈ સાહેબનો મેં થોડું સાંભળ્યું કે આજે આપણું આખું વટ વૃક્ષ થઈને મળ્યું છે, વટ વૃક્ષ. હવે એટલી વિશાળ આપણા વડવાઓએ જે સિંચન કર્યું છે, આપણા વડવાઓએ જે કમળનો પાયો નાખ્યો છે, એવા આપણા સૌને વધારે જવાબદારી બને છે. અને જ્યારે ખીલાવ્યું હતું એ કમળ વધારે ને વધારે મજબૂત બને, આ કમળને વધારે મજબૂતાઈથી એને કોઈ ઉખેડી ના શકે, એને વધારે મૂળિયા મજબૂત બને એની જવાબદારી પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર મને નરેન્દ્રભાઈ અને ઘર સમક્ષ રાખીને આપણી એક કમળના સૈનિક તરીકે પણ કામ કરવાનું છે. અને એટલા માટે મિત્રો આપણે 2024 આવે એ પહેલાં આપણું આસ્થાનું કેન્દ્ર આપણા કમળ આપણા માટે અહીંયા આકાર લેવાનું છે. ત્યારે 2024ની અંદર આપણા આપણા હમણાં જ આપણા પ્રદેશ અધ્યક્ષ પણ કહેશે કે કોંગ્રેસની ડીઆરએ મજબૂત બને અને ચારે કોર અને જે રીતે આપણું ભારતીય જનતા પાર્ટીના કામો થઈ રહ્યા છે અને આપણા આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સરકારી આગેવાનો, ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ બધા આજે નવીન કાર્ય સમય હો તો ભારત અમારા જિલ્લા બધા એક સાથે ભારત માતા કી. નાનો ભાઈ મોટા ભાઈ ના ઘરે આવીને બોલી જાય એમ કે છે કે મારા મોટા ભાઈ નો જિલ્લો છે. રાજુ અરુલી ત્યાં આવીને અહીંયા બોલે. કરાલેના આજના ખાતમુહૂર્ત પ્રસંગે આપ્યો છે ઉપસ્થિત પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી, લોકસભાના અમારા સાથી સાંસદ, રાજ્યસભાના અમારા સાથી સાંસદ, સૌ ધારાસભ્યશ્રીઓ, પ્રભારીશ્રીઓ, ડાયસ્પોરા બેઠેલા સૌ આગેવાનો અને અહીં ઉપસ્થિત સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાઈઓ બહેનો, આપ સૌને હું વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું અને ગુજરાતના વિધાનસભામાં જ્વલંત વિજય માટે આપ સૌને ખૂબ ખૂબ આપના આભાર સાથે અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શું પરિણામ લાવી શકે એ તમે 2022ના વિધાનસભાના ઇલેક્શનમાં સાબિત કર્યું છે અને એના કારણે આખા દેશની નજર આવે ગુજરાતના 2024ના ઇલેક્શન ઉપર છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ફક્ત રાજકારણ નથી કરતા, એની સાથે સમાજકારણ કરે છે, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને એના જ કારણે 7-7 વખત સત્તા પર આવ્યા પછી પણ 156 સીટ ભારતીય જનતા પાર્ટીને મળતી હોય અને એન્ટી ઇન્કમમાં જે નહીં મળતી હોય એ બધા તમારા બધાના સેવાકીય પ્રવૃત્તિને કારણે છે. એટલા માટે તમને બધાને અભિનંદન આપું છું. આ ઇલેક્શનના જીતનો સૌથી મોટો જશ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને આપવો પડે. એમની મહેનત, એમની લોકપ્રિયતા, એમણે કરેલા ગુજરાતમાં અને દેશમાં કરેલા કામો, એના કારણે એમણે ઉભો કરેલો વિશ્વાસ અને વિશ્વાસને કારણે લોકોનો મત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં પરિવર્તિત થતો આવ્યો છે. આ જ્વલંત વિજય એ નરેન્દ્ર મોદી સાહેબના વિશ્વાસને કારણે લોકો આપેલા મત છે. એટલા માટે મતદાર ભાઈ બહેનોનો પણ આભાર અને કાર્યકર્તાઓનો આભાર કે એમણે મતદાર ભાઈ બહેનો સાથેનો સંપર્ક રાખીને ઉમેદવારો માટે નાની મોટી ગેરસમજ હોય કે દૂર કરીને માફી પણ માંગીને ઉમેદવારને ખબર પણ ના હોય કાર્યકર્તાઓ એમના માટે વાતાવરણ બનાવીને એમને જીતાડ્યા માટે એ સૌને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એટલે ખબર છે કે એની જવાબદારી શું છે. મને હમણાં એક પત્રકાર પૂછતા હતા
સંકલ્પ સાથે આગળ વધતો હોય છે એના પરિણામે આ જીત છે. મિત્રો, આ જીત માટે ફરી વધામણી સાથે સાથે 2024 ના ઇલેક્શનની આપણે તૈયારી કરવાની છે. મારે પહેલાથી બે વાર 26 માંથી 26 લોકસભા આપણે જીત્યા છીએ, પણ હવે લોકોની અપેક્ષા આપણી પાસેથી વિશેષ છે, અને એટલે આ 26 એ 26 સીટ તો જીતવી જ છે, પણ સાથે સાથે આ 26 સીટમાં જે પણ આપણા વિરોધી ઉમેદવારો આવે, કે કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ અપક્ષ હોય, એની ડિપોઝિટ બચે નહીં એના માટેની તૈયારી બધાએ કરી છે. હમણાં જિલ્લા અધ્યક્ષે કહ્યું કે અમે બે વખત કરતા વધુ મતદાન કરીને 700 માંથી હવે 400 બૂથ હજુ માઇનસ છે, 33% બૂથ હજુ માઇનસ છે. પ્રમુખશ્રી, 400 બૂથ એટલે આ 400 બૂથ કેમ માઇનસ થયા એને તમે એના પ્રયત્ન શરૂ કરો અને એને પ્લસ કરવા માટેનો પ્રયત્ન કરો. તમે જે બૂથ પર રહેતા હશો એ બૂથ પર તમે જ્યારે જોતો તો તમને લાગે છે કદાચ 2, 5, 10 મત તમે વધારે કર્યા હોત તો પણ એ બૂથ પ્લસ થઈ ગયા હોત. આના માટેનો પ્રયત્ન એક પ્લાનિંગ સાથે હમણાંથી શરૂ કરો. 400 બૂથ ને ટાર્ગેટ કરો કે આવતા વખતે 1300 બૂથ છે ને, કેટલા છે 1023, એમાંથી એક પણ બૂથ માઇનસ નહીં જવું જોઈએ. એ જે બૂથના કાર્યકર્તા છે, જે આગેવાન છે, એમણે આ પ્રયત્ન કરવો જોઈએ. અમે તો જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ડેટાનો ઉપયોગ કરીને આપણે જે આગળ વધવાની ટેવ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નરેન્દ્ર મોદી સાહેબે પાડી છે, એ દિશામાં આપણે આગળ વધવાનો સતત પ્રયત્ન કરીએ છીએ, અને સફળતામાં પણ આ ટેકનોલોજી અને ડેટા એનો યુઝ એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આખા ગુજરાતની અંદર 81 લાખ પેજ કમિટીના સભ્ય બન્યા. ગુજરાતે આખા દેશને માર્ગદર્શન આપ્યું છે. આખા દેશમાં તમામ રાજ્યોની અંદર સૂચના આપવામાં આવી છે કેન્દ્રમાંથી કે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીમાં તમે પણ પેજ કમિટી બનાવી દો. આ પેજ કમિટી કેવી રીતે બનાવવાની એના માટે લોકો પૂછે છે. મેં કીધું ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક બૂથના કાર્યકર્તાને પૂછતો ને, એ પણ બતાવશે કે પેજ કમિટી કેવી રીતે બનાવી શકાય. 81 લાખ પેજ કમિટી, એનો અર્થ શું થાય છે મિત્રો? 5 કરોડ મતદારો. એક ઘરમાં જો આપણે 3 મતદાર ઘંટા હોઈએ તો લગભગ 1 કરોડ 60 લાખ ઘર, અને દરેક ઘરમાંથી આપણે 1 પેજ કમિટી સભ્ય બનાવીએ છીએ. એનો મતલબ છે કે 1 કરોડ 60 લાખમાંથી દર બીજા ઘરે આપણે પેજ કમિટીનો સભ્ય તમે બધા બનાવી શક્યા છો, એના માટે તમને અભિનંદન આપું છું. હજુ પણ બાકી રહેલા 50% ઘરોમાં પણ કેવી રીતે પહોંચાય એના માટે આપણી પાસે હજુ 1 વર્ષનો સમય છે, અને એ રીતે આ વખતે તો આપણે 156, હું તો કહેતો હતો 182, તમને બધાને કોઈ વિશ્વાસ નહોતો ને, પણ તમને લાગે છે ને કે તમે ખેડ રમવા 1600માં હારી ગયા, અશ્વિનભાઈને તમે 400માં હારી ગયા, 1400 મતે તમે દાતા હારી ગયા, 2000 મતે આખા ગુજરાતની અંદર 20 સીટ એવી છે કે જે 5000 થી ઊંચા મતે હાર્યા. 156માં જો થોડી મહેનત વધારે થઈ હોત તો 20 સીટનો ઉમેરો થાત, આપણે 176 પર પહોંચી શક્યા હોત. અને એટલે જ કહું છું કે 182ની મંજિલ કોઈ દૂર નહોતી. રેકોર્ડ ભલે થયો છે પણ હજુ સંતોષ નથી, કેમ કે હજુ આ 24 સીટ બાકી રહી છે ને, એનો અફસોસ આપણા મનમાં છે. આ અફસોસને જીવતો રાખજો અને સળગતો રાખજો તો તમને આગળ કામ કરવાનો પણ આનંદ પણ થશે અને ઉત્સાહ પણ રહેશે અને મનમાં એક દાજ પણ રહેશે. આજે કાર્યાલયનું ખાતમુહૂર્ત થયું. કાર્યાલય એટલા માટે પણ મહત્વનું હોય છે કે એક સ્થળે બધા ભેગા થાય, ત્યાં બધી વ્યવસ્થા હોય, પ્રમુખની હોય, મહામંત્રી હોય, મોરચાના આગેવાનો હોય, કાર્યકર્તા હોય, એ આવે બેસે, મીટિંગ માટેનો હોલની વ્યવસ્થા હોય, ત્યાં બધો ડેટા હોય, કોમ્પ્યુટરના કાર્યકર્તા હોય તો ડેટા ત્યાં નાખવામાં આવે, દરેકે દરેક કાર્યને
તમે કમ્પ્યુટરાઇઝ કરતા જાઓ, દરેક કાર્યક્રમને પણ એમાં ડેટા ભેગા કરતા જાઓ અને એ રીતે અપડેટ થઈને આ કાર્યાલયને એક મોડેલ કાર્યાલય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મને વિશ્વાસ છે કે જે રીતે કાર્યાલયના ખાતમુહૂર્તમાં અહીં જે જંગી મેદની અહીંયા દેખાઈ રહી છે એ જ બતાવે છે કે તમારા બધાની ઈચ્છા હતી કે કાર્યાલય અહીંયા બને. આજે તમારી ઈચ્છા પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. સમયબદ્ધ રીતે ઝડપમાં કાર્યાલયનું કામ પૂરું થાય અને આ કાર્યાલય દ્વારા આપણે ખૂબ સારું કામ, લોકોની સેવા કરી શકીએ એ રીતે પણ આપણે આગળ વધવું જોઈએ. આપણે ફક્ત રાજકીય કામ નથી કરતા અને એટલે જ આપણે કુપોષણની સામે પણ જંગ ભીડ્યો, કોરોનાના સમયમાં પણ આઇસોલેશન સેન્ટર શરૂ કરીને લોકોની સેવા કરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય એક પણ કાર્યકર્તા કોઈ પાર્ટીનો એ ઘરની બહાર નીકળ્યો નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પોતાની ચિંતા કર્યા વગર, પોતાની ફેમિલીની ચિંતા કર્યા વગર એ ફિલ્ડમાં આવીને લોકોની સેવામાં ઊભો રહ્યો છે. આ સેવાઓને કારણે આ જીત સંભવ બની છે. એટલે સેવાકીય પ્રવૃત્તિને પણ મહત્વ આપજો એવી પણ મારી વિનંતી છે. ચૂંટાયેલા સૌ સદસ્ય, તાલુકા પંચાયતનો હોય, જિલ્લા પંચાયતનો હોય, ગ્રામ પંચાયતનો હોય, વિધાનસભ્ય હોય કે સાંસદ હોય, એમને પણ મારી વિનંતી છે કે કાર્યકર્તાઓનું મહત્વ જાળવજો. આ જ કાર્યકર્તાને કારણે તમે ઉજળો છો, આ જ કાર્યકર્તાઓને કારણે તમે આવી ભવ્ય જીતની વાત કરી શકો છો. અને એટલે કાર્યકર્તાઓની લાગણીને સમજો, એ લાગણીને એને એના મનમાં એક ભાવના ઊભી થાય કે મેં જે મહેનત કરી છે યોગ્ય કરી છે. એ જ્યારે કોઈને માટે કામ લઈને આવે ત્યારે એને સમજો, એને સાંભળીને કદાચ ન થઈ શકતો તેને સમજાવજો, પરંતુ એને ઇગ્નોર નહીં કરતા, એનો અપમાન નહીં કરતા. મને વિશ્વાસ છે કે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ તમારી સાથે એવું વર્તન નહીં કરે. ફરી વર્ષના મારી પાસે એક પણ ફરિયાદ આવી નથી, પણ જો તમારી સાથે કોઈ એવું વર્તન કરે તો મારો ફોન નંબર તમારી પાસે છે, મને ચોક્કસ કહેજો. તો મિત્રો, આપણે આ જીતની ખુશાલી તો વેચી. મારે આ કાર્યાલયમાં આવવા માટેને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે મારી ઈચ્છા હતી કે આપ સૌને મળીને આભાર માની લઉં. દરેક જગ્યાએ જઈને આભાર માનવું શક્ય નહોતો, પણ આ એ કારણ ઊભું થયું કે કાર્યાલયની સ્થાપના હોય. સ્વાભાવિક છે કે સંગઠનના કાર્યાલયને ખૂબ મહત્વ આપે છે. આ તમારા કાર્યને લાંબા સમય સુધી લોકોના મન પર અંકિત પણ કરે છે. આ કાર્યાલય સાદું હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, પણ એની સુવિધા બધી જ હોવી જોઈએ. તમામ ટેકનોલોજી એની અંદર એનો સમાવેશ થાય એ પ્રકારનો આ કાર્યાલય હોવું જોઈએ. હવે તો વર્ચ્યુઅલ મીટિંગો થતી રહેશે, કાર્યકર્તાઓનો સંપર્ક થતો રહેશે, એના માટે તમે સતત આ કાર્યાલયને અપડેટ કરતા રહેજો એવી પણ વિનંતી છે. મેં આપણા દિલ્હીમાં અમારા લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદોની એક મીટિંગ બોલાવી હતી, તેમાં એમને મેં મારું કાર્યાલય સુરતનો ત્યાં અમને આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. હું તારીખ હમણાં નક્કી કરીને એમને ત્યાં બોલાવવાનો છું. મેં એમને કહ્યું છે કે 81 લાખ પેજ સમિતિના સદસ્યો એમને એમના જન્મદિવસની શુભેચ્છા આપવા માટેની વ્યવસ્થા મારી ઓફિસમાંથી થઈ છે. એ પણ સાંસદો, ધારાસભ્યો, એ પણ પોતપોતાના મત વિસ્તારની અંદર ભલે હારેલા ઉમેદવાર હોય તો એ પણ પોતાના મત વિસ્તારના કાર્યકર્તાઓ અને પેજ કમિટીના સદસ્યોનો લિસ્ટ તમને મળશે, એનો નંબર મળશે. એ ટેકનોલોજીના આધારે ને રોજ રાતે 12 ને 5 એના જન્મદિવસની અને એની મેરેજ એનિવર્સરી હોય તો એની શુભેચ્છા પહોંચે, એના દ્વારા એનો સંપર્ક રહે એ પ્રકારની વ્યવસ્થા અમને મારે સમજાવવાની છે. મારી પાસે જે અલગ અલગ 100 પ્રકારનો ડેટા છે એ ડેટા કેવી રીતે હોવું જોઈએ, કેવી રીતે એનો ઉપયોગ કરાય એની પણ માહિતી અમને મારે આપવી છે. આ કાર્યાલયની અંદર કોઈ આવે અને પાછો જાય ત્યારે એને કાર્યાલયની મુલાકાત બદલ આભાર એવો મેસેજ પણ જોવો જોઈએ, ત્યારે એને લાગશે કે હું કાર્યાલયમાં ગયો, મારી નોંધ પણ લેવાય છે. આ રીતે આપણે આ કાર્યાલય બનાવવા જોઈએ. હું તો તમારા રાજુભાઈ અરવલ્લીના પ્રમુખજીને અભિનંદન આપું છું કે એમણે સૌથી પહેલાં કાર્યાલય બનાવ્યું, ખૂબ સરસ કાર્યાલય બનાવ્યું, અરવલ્લીનો જોઈ આવજો. અને એની સાથે સાથે એમણે દરેક મંડળની અંદર કાર્યાલય બનાવી દીધા. લગભગ 2 કે 3 મંડળનો કામ બાકી છે, એ પણ થોડા મહિનામાં પૂરા કરવાના છે. તો જ્યારે જિલ્લા પ્રમુખ ધારે તો શું કરી શકે, ને તમારા પ્રમુખ તો મજબૂત છે અને ચોક્કસપણે એ પણ નાના ભાઈમાંથી પ્રેરણા લઈને મંડળના કાર્યાલયનું પણ પૂરું કરે
રાજભાઈ મદદ લેજો જરા કેવી રીતે થાય. આ એક એવા પ્રમુખ જેનો ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે હું આવ્યો ત્યારથી કહેતો આવ્યો છું કે દરેક જિલ્લામાં તમામ મહાન વિભૂતિઓના પ્રતિમા હોવી જોઈએ. બધાને હું ઘણી વાર કહ્યું, કેટલાકે થોડું ઘણું કર્યું, પણ રાજુભાઈએ તો કમાલ કરી. એણે તો 12 મહાન વિભૂતિઓના પ્રતિમાઓની સ્થાપના આખા શહેરમાં કરી દીધી અને એના કારણે એને પણ લોકોની મદદ લઈને, લોકોને સાથે રાખીને આ કામ એ કરી શક્યા છે. તો તમે ધારો તો બધું જ કરી શકો. તમે તમારા સમાજના કોઈ એવા આગેવાન હોય કે જે પ્રેરણાદાયક હોય, તમારા મનમાં કોઈ હોય કે મહાત્મા ગાંધીજીની પ્રતિમા નથી, સરદાર વલ્લભભાઈ પટેલની નથી, આવો કોઈ પણ પ્રતિમા જે તમને લાગતો હોય, કોઈ એવા મહાન ગુરુ થઈ ગયા હોય એમની પ્રતિમા મૂકવા માંગતા હોય, તો એની પ્રતિમાઓને માટે તમે કોઈ શોખ નક્કી કરો અને તેમાં લોકોની મદદ સાથે પાર્ટી પણ મદદ કરે અને આ રીતે પ્રતિમાઓની સ્થાપના કરો. તમે લોકો સાથે એના કારણે જોડાશો એવો મને વિશ્વાસ છે. ફરીથી આ કરેલાના ખાતમુહૂર્ત માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેટલો સમય મર્યાદા છે ફટો સાહેબ? ના ના, મારી મારી પૂરી થઈ ગઈ. કાર્યાલયનો કેટલા સમય અવધિમાં પૂરી કરવાનો? લોકસભા પહેલા 2024ના લોકસભાના ઇલેક્શન પહેલા કાર્યાલય પૂરું કરવાનું છે. આપણને આચારસંહિતા નડતી નથી એટલે માર્ચ સુધીમાં પણ પૂરું થાય તો તમને 72 મહિના તો છે અને 72 મહિનામાં કામ પૂરું થઈ શકે એવો મને વિશ્વાસ છે. તો ફરી તમને એડવાન્સમાં અભિનંદન આપી દઉં છું અને કાર્યાલયના ખાસ મુહૂર્ત વખતે મને નહીં બોલાવો તો ચાલશે, પણ યાદ જરૂર કરજો. મારે કચ્છ પહોંચવાનું છે, મારે રત્નાકચ્છી સાથે અને પાછું પણ આવવાનું છે સમય પહેલાં, એટલા માટે સમયની મર્યાદા હોવાથી રત્નાકરજીએ પોતે બોલવાનું ડ્રોપ કર્યું. એમણે કહ્યું કે હું મારો સમય હું બલિદાન કરું છું. ફરી વાર આપણે મળીશું. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે, અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રીને આગળના કાર્યક્રમમાં સહભાગી થવા માટે જ્યારે કચ્છ જવાનું છે ત્યારે તેમને મોડું થતું હોવાથી આ કાર્યક્રમને આપણે ટૂંકમાં પૂર્ણ કરીશું અને સૌ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને આદરણીય સંગઠન મહામંત્રી શ્રી